તબીબોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાની ફરજ પડી હતી. વડાપ્રધાન જન આરોગ્ય યોજનામાં કામ કરતા તબીબોના લાખો રૂપિયા ચૂકવાયા ન હોવાથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં કામ કરતા તમામ તબીબોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સરકાર દ્વારા દર વર્ષે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં વીમા કંપનીઓ બદલાતી રહેતી હોવાથી વડાપ્રધાનના જન આરોગ્ય કાર્ડ હોલ્ડરની સારવાર બાદ વીમા કંપનીઓ સારવારની રકમ ચૂકવાતી નથી. આથી ઘણા લાંબા સમયથી સારવારના બદલામાં તબીબોએ બિલ પેટે લેવાના નાણાં ફસાઈ ગયા છે. તબીબોએ કરેલા એમઓયુ મુજબ દર્દીની સારવાર અંગે મંજૂરીને ક્લેમ થઈ ગયા બાદ 15 દિવસમાં દર્દીના બિલમાં નાણાં ચૂકવી દેવાના હોય છે, પરંતુ એમઓયુ મુજબ તબીબોને કાયદેસરની મંજૂરી બાદ પણ નાણાં ન મળતા, નાણાં સમયસર ન મળતા તેમને વ્યાજ પણ વીમા કંપનીઓ ચૂકવતી નથી, ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ જોવા મળી રહ્યા છે. માનનીય વડાપ્રધાનશ્રીએ જે બહુ જ ફેમસ યોજના જે ભારતમાં લોન્ચ કરેલી છે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, એના અનુસંધાને અમે બધી હોસ્પિટલો મહેસાણા જિલ્લાની જોડાયેલી છે. તો એમાં પ્રધાનમંત્રી કાર્ડ હોલ્ડર દર્દી આવે છે તો અમારે એની ફ્રીમાં સારવાર કરવાની હોય છે, અને એ ફ્રી સારવાર કરીએ એનું અમે પહેલેથી એપ્રુવલ લેતા હોય છે. જે ગવર્મેન્ટ એજન્સી જે નક્કી કરેલી હોય, કંપની, ઇન્સ્યોરન્સ કંપની આપતી હોય છે, પછી એ પેશન્ટની ફ્રીમાં સારવાર થાય. હોસ્પિટલમાં સારવાર થાય એટલે અમારે એનો ક્લેમ સબમિટ કરવાનો હોય. પેશન્ટ ફ્રીમાં સારવાર કરાવીને ઘરે જતું હોય, અમે ક્લેમ સબમિટ કરીએ તો જે એમઓયુ થયું છે અમારું, ગવર્મેન્ટનું, ઇન્સ્યોરન્સ કંપનીનું, હોસ્પિટલનું ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ છે, એમાં ક્લિયરલી લખેલું છે કે તમારો ક્લેમ સબમિટ થાય એટલે 15 દિવસમાં તમને એનું પેમેન્ટ મળી જવું જોઈએ. આજે દર વર્ષે ઇન્સ્યોરન્સ કંપનીઓ જે બદલાય છે એના કારણે ગયા વર્ષે જે ઓરિએન્ટલ સાથે કામ થયું છે બધી હોસ્પિટલોનું ઓલ ઓવર ગુજરાતમાં, તો 12 મહિના થઈ ગયા છે છતાં પણ પેમેન્ટ મળ્યા નથી અમને. એટલે એક મોટો પ્રશ્ન આ છે. બીજું કે દર વર્ષે ઇન્સ્યોરન્સ કંપની બદલાવાના કારણે જૂના પેમેન્ટો માટે જૂની કંપનીઓ કોઈ જવાબદારીઓ લેતી નથી. પહેલાં બધું ગવર્મેન્ટ હેન્ડલ કરતી, સ્ટેટ હેલ્થ એજન્સી હેન્ડલ કરતી હતી, જેના લીધે બધું સ્મૂથ ચાલતું હતું. પણ જ્યારથી આ ઇન્સ્યોરન્સ કંપનીઓ ઇન્વોલ્વ થઈ છે ત્યારથી પેમેન્ટોના બહુ જ પ્રોબ્લેમ છે. 2017ના, 19ના, 20ના, 22ના ઘણા પેમેન્ટ બધી હોસ્પિટલોના બાકી પડેલા છે. એટલે એક તો એનો પ્રશ્ન સોલ્વ થતો નથી. બીજું, 15 દિવસમાં જો અમને પેમેન્ટ ના મળે તો એમઓયુ મુજબ એમને અમને ઇન્ટરેસ્ટ પે કરવો પડે, એવું કોઈ ઇન્ટરેસ્ટ પણ પે કરવામાં નથી આવતો. થર્ડ પ્રોબ્લેમ એ છે કે બધા લાભાર્થી આવે છે, ઇન્સ્યોરન્સ કંપનીને પૂછીને જ એમના ઓપરેશન, ટ્રીટમેન્ટ, સારવાર બધી થાય છે. લાભાર્થી ઘરે જતું રહે ફ્રીમાં સારવાર કરીને, પછી એપ્રુવ આપેલા કેસને પણ કંપનીઓ અલગ અલગ બહાના હેઠળ રિજેક્ટ કરે છે કે જેથી એમને પેમેન્ટ આપવા ના પડે. માનો કે કોઈ પેશન્ટ વિશે એમને ડાઉટ હોય તો એ હોસ્પિટલને મેઇલ કરે છે કે લેટર લખે છે, તો અમે એનો રિપ્લાય કરીએ છીએ. એ રિપ્લાય જોયા પછી પાછો સેમ પ્રશ્ન, સેમ ક્વેરી ઊભી કરીને ફરીથી પાછું મોકલે. આવું રિપીટેડલી ચાલ્યા કરે. એટલે હોસ્પિટલનો સ્ટાફ એ રિપ્લાય આપવામાં બિઝી રહે, બીજા કંઈ કામ જ ના કરી શકે. એટલે અલ્ટિમેટ એમનો ઇન્ટેન્શન, આશય એ જ હોય છે કે ભાઈ પેમેન્ટ ના મળે હોસ્પિટલને. ગવર્મેન્ટ પાસેથી એ લોકો પ્રીમિયમ લે છે, એ પ્રીમિયમના પૈસા એમને અમને આપવાનો હોય છે. કાર્ડ હોલ્ડર પર કાર્ડ હોલ્ડર પ્રીમિયમ આપવામાં આવે છે ગવર્મેન્ટ તરફથી ઇન્સ્યોરન્સ કંપનીઓને. કંપનીઓ એ પ્રીમિયમ તો લે છે પણ હોસ્પિટલને પેમેન્ટ ના મળે એટલા માટે રિજેક્શન કરે. જે કેસ એમણે જ એપ્રુવ કર્યો હોય એ જ કેસ રિજેક્ટ કરે. અને એમના જે પોર્ટલ પર જે જોવાવાળા બેઠા હોય છે એ બધા BHMS લેવલના ડૉક્ટરો હોય છે, MBBS પણ નથી હોતા. એના કારણે એ લોકો અનનેસેસરી હૃદયના પેશન્ટમાં એક્સરેની ક્વેરી નાખે, ઓર્થોપેડિક ક્વેરી નાખે, એવા બધા બી કરતા હોય છે કામ. એટલે આ બધું અમે વારંવાર રજૂ કર્યું છે છતાં પણ સોલ્વ થતું નથી. એટલે કલેક્ટર સાહેબને રજૂઆત કરાય. અમદાવાદની આન બાન અને શાન ગણાતી પતંગ હોટલ ફરીથી શરૂ થવા જઈ રહી છે, ત્યારે આવતીકાલે પતંગ હોટલનું ફિલ્મ અભિનેતા સુનિલ શેઠી દ્વારા ખુલ્લી મૂકવામાં આવશે. અને વર્ષ 1983 થી શરૂ થયેલી પતંગ હોટલ